અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આજે રોજ સવારે બાબુલાલ બંસીલાલ શાળા ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત બાબુલાલ બંસીલાલ શાળા ખાતે આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બાલ મંદિરથી માંડીને ધોરણ 1-12 સુધીના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં બાળકોને કોઈ ફિક્સ ચિત્ર રજૂ કરવાનું ન હતું, વિદ્યાર્થીને પોતાની મરજી મુજબ શક્ય હોય તેટલું સારું ચિત્ર પોતાની મરજી પ્રમાણે દોરવાનું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કલામાં સારામાં સારી કલા તરીકે વિદ્યાર્થી માટે ચિત્રકલા ગણવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓએ મનગમતા ચિત્ર દોરી રજૂ કર્યા હતા। જે વિદ્યાર્થીએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો છે, જેમાં પ્રથમ ક્રમાંકથી 3જા ક્રમાંક આવનાર બાળકોને આચાર્યના હસ્તે પ્રોત્સાહિત કરી ઇનામ આપવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય પ્રકાશભાઈ છીપા સહિત શિક્ષકોએ બાળકોને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું। આજે અમારી શાળામાં ચિત્ર સ્પર્ધામાં આયોજન રાખવામાં આવે છે, જેમાં આચાર્યશ્રી અને શિક્ષણ દ્વારા પૂરો સાથ અને સહકાર આપવામાં આવે છે, જેમાં બાળ મંદિરથી માંડીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થી મિત્રો બધાએ ભાગ આ ચિત્ર સ્પર્ધામાં બધા ભાગ લીધો છે, જેમાં જેને મનમાં જે કૃતિ આવે છે તે તેના રજૂ કરે છે। આજ રોજ અમારી શાળાની અંદર ચિત્રકલાનો ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં બાલ મંદિર ધોરણ 1થી લઈને 12 સુધીના તમામ બાળકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો। અમારો વિષય કોઈ નિશ્ચિત નહોતો આમાં કે વિષય કે આના આધારે જ આ ચિત્ર દોરવાનો છે। અમારો વિષય એ છે કે બાળકની અંદર પડેલી જે વૃત્તિઓ જે છે એને જે મનમાં જે ચિત્ર ફાવે તે ચિત્ર દોરી અને તે ભાગ લઈ શકે છે। આમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે અને આપણે જાણીએ છીએ કે કલાઓમાં કલા જો કંઈ શ્રેષ્ઠ કલા હોય તો તે છે ચિત્રકલા। જય હિન્દ।